ગુડ મોર્નિંગ કેમ છે બાળકો મજામાં છો ને આપણે ચાર પીરિયડમાં આપણે આજે પાઠ છ મજા પડે મજા પડે એ પૂરો થઈ ગયો છે ઓકે તો તમને બધાને આ પાઠ વાંચવાની અને લખવાની પ્રેક્ટિસ પણ કરાવી છે ઓકે તો તમને બધાને વાંચવું ફાવી ગયું હશે એવું હું માનું છું ફાવી ગયું છે ને જો ન ફાવ્યું હોય તો મને ફોન કરજો ઓકે ફોન કરીને અથવા વિડીયો કોલ કરીને હું તમને વંચાવીશ તો તમારે મારી સામે વાંચવાનું રહેશે ઓકે જો વાંચવું ન ફાવતું હોય તો કારણ કે કકો અને બારાક્ષરી ગુજરાતી કકો અને બારાક્ષરી આપણે શીખી ગયા છીએ તો તમને બધાને એ બારાખરી ને એવું આવડતું હોય તો શબ્દો પણ વાંચતા ફાવે અમુક શબ્દો જોડાક્ષરો છે એમાં કદાચ તકલીફ પડે તો એ પણ આપણે આગળ શીખી જશું ઓકે તો અત્યારે બધાએ અ બધા જ વાક્યો આ બધા જ વાક્યો વાંચવાની જ પ્રેક્ટિસ કરવાની છે અથવા લખો તો બેટર જો લખશો તો તો વધારે ઉત્તમ છે કેમ કે લખવાથી તમારા ઉનાળો અને ચોમાસુ એક વર્ષની ત્રણ ઋતુઓ ઋતુઓ એ આપણે ત્રણે ત્રણ ઋતુઓ વિશે શીખી લીધું છે એ ઉપરાંત પાઠમાં આવતા નવા શબ્દો જેમકે પડ હણ ઓકે પડતણ તો એ ઉપરાંત પડ તણ અને ઈ અને ઈ એ પણ આપણે ઘૂંટીને અથવા તો નવા અક્ષરો લખીને શીખા છીએ પ્રેક્ટિસ માટે રાઈટ તો એના માટેના આ શબ્દો હવે જુઓ તમે બધાએ આ શબ્દો તમારી બુકમાં લખી લીધા હશે

મને કાકડી ક આ પી જુઓ હસ્વ ઈ છે પી ને હસ્વ ઈ ડી ને ડ ને હસ્વ ઈ તો બધે એનો ઉચ્ચાર લાંબો થશે ઓકે તો મારી સાડી સારી છે ઓકે આ રીતે વાંચન કરવાનું છે રાજા કરતા રા મારી ગાડી સારી આ રીતે બધા વાક્યો વાંચવાના અને તમારે લખવા માટે પ્રેક્ટિસ કરવાની છે આપણો પાઠ પૂરો થઈ ગયો છે તમારે પણ માં પૂરું કરી લેવાનું છે બધાએ સારા અક્ષરે ઓકે ત્યાર પછી આપણે વર્તુળની અંદર શબ્દો હતા એ તો આપણે બનાવતા શીખી ગયા આગળના માં દિવાળી પહેલાં ઓકે બરોબર છે ને ને બધા શીખી ગયા છો તો આ રીતે ફૂલની અંદર પણ 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 કોઈ ડિઝાઇન દોરીને તમે શબ્દો નવા બનાવી શકો તો અહીંયા આપણે ફૂલ બનાવ્યું છે અને પાખડી બનાવી છે એની અંદર શબ્દો આપ્યા છે અલગ અલગ અક્ષર આપ્યા છે અક્ષરોને જોડીને આપણે નવો શબ્દ બનાવવાનો છે

બ ની સાથે સામેના વર્તુળના અક્ષર ને જોડીને સામેના વર્તુળમાં શબ્દ કહેવાય આમ તો પણ જોડશો એટલે નવો શબ્દ બનશે બ બ ડી આપણને એક ઉદાહરણ આપેલું છે બ બ ડી હવે બ ની સાથે કરી કરી જોડશું કરી અલગ શબ્દ છે અને બ જોડશો એટલે અલગ શબ્દ બની જશે તો બ કરી પછી ગડી ગડી અલગ શબ્દ છે બે અક્ષર મળ્યા એટલે એક શબ્દ બન્યો ઓકે પણ શબ્દ કોને કહેવાય તો કે એક કરતા વધારે અક્ષર મળે એને શબ્દ કહેવાય ઓકે તો અહીંયા આપણે ગડી આપ્યો માં બ છે એ અક્ષર છે તો બ ને એ બ ને બ અક્ષર ને આપણે સામેના શબ્દ સાથે જોડશું એટલે બીજો નવો શબ્દ મળશે ઓકે તો બ ગડી પછી મણી મણી એક નવો શબ્દ છે અને એની સાથે ને જોડશું તો બીજો નવો શબ્દ મળશે આપણને ત્યાર પછી છે રણી રણી અલગ શબ્દ છે અને એની તો બ રણી બ બરણી આ રીતે શબ્દ તમારે બનાવવાના છે જો કોઈને હજી લેશન બાકી હોય તો તમે કરી લેજો કારણ કે આપણી ટેસ્ટ વીકલી ટેસ્ટ છે એ આ મહિનામાં આવશે હવે ના હવે આ જ મહિના ચાલુ મહિનામાં જ આવશે કદાચ તો તમારે તૈયારી કરવી જોઈએ એમાં શબ્દ બનાવવાના આવે પછી પડ તણ ઈ ઈ વાળા શબ્દ ઓળખો અને એના ફરતે વર્તુળ કરો એવું પણ આવી શકે સરખા શબ્દને જોડો એવું પણ આવી શકે પછી બારાક્ષરીની અમુક તમને કીધા હોય એવી લાઈનો લખો એવું પણ આવે કક્કો લખો એવું પણ આવે ગુજરાતી સ્વર લખો એવું પણ આવે કઈ પણ આવી શકે આપણે શીખા છીએ એમાંથી કઈ પણ આવી શકે પણ પાઠ છ ને ધ્યાનમાં રાખીને આપણે તૈયારી કરવાની છે 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 જે બારાક્ષરી એ એ તો તો આપણે કાયમી કાયમી શીખવાનું યાદ રાખવાનું એટલે તમારે ક્યારેય ભૂલવાનું નથી ઓકે ત્યાર પછી જુઓ અહીંયા આપણે નવા શબ્દો આવ્યા છે થોડાક તમારે નવા શબ્દો તમારી માં લખવાના છે શેમાં પાઠ છ કરીને શું કરવાનું છે પાઠ છ અનુલેખન કરો પાઠ છ અનુલેખન કરો શબ્દ વાંચો અને સારા અક્ષરે સામે લખો તમારે પેલા લખી લેવાના છે બધા શબ્દો સી ડબલ્યુ બુકમાં લખવાનું ક્યાં આજની તારીખ લખીને સી ડબલ્યુ બુકમાં લખવાનું પાઠ છ શબ્દોનું નું અનુલેખન ઓકે એમ લખવાનું તમારે તો શું લખવાનું નમ

માં ઓકે ત્યાર પછીની લાઇનમાં શું છે બીજા શબ્દો જુઓ મ ન ન મનન મગન મગજ અજય જાદવ વાદળ ચાદર વહાણ અવાજ આકાશ ઉચ્ચાર સાથે તમારે વાંચવાનો પ્રયત્ન કરવાનો મ મરા દ રાખ ઓકે આ શબ્દો બધા નવા છે તમારા માટે તો બધા શબ્દો તમારે સી ડબલ્યુ બુકમાં લખી લેવાના છે અને વાંચન કરવાનું છે મોતી જેવા અક્ષરે હો આટલું કરશો ને બધા ત્યાર પછી છે જુઓ જુઓ આની અંદર શું છે પેલી એક લાઈન તમને આખી બનાવીને આપી હશે માછલી જળની રાણી છે પછી શું લખ્યું છે માછલી અને બાકીનું લખેલું નથી તો તમારે એ બધું લખવાનું જે ન હોય તે માછલી જળની રાણી છે તો માછલી જળની રાણી છે તમારે જળની રાણી છે ઓકે તો તમારે તો બધું જ લખવું પડશે એકવાર આખું સેન્ટેન્સ લખી લેવાનું એક લીટી કોરી મૂકવાની એક સેન્ટેન્સ લખી લેવાનું એક સેન્ટેન્સ કોરું રાખવાનું એટલે એક લીટી કોરી રાખશો એમાં તમારું ઉપરનું સેન્ટેન્સ લખવાનું માછલી માછલી જલની જલની રાણી રાણી છે છે જીવન એનું પાણી છે હાથ અડાડો ડરી જશે હાથ અડાડો ડરી જશે હાથ અડાડો ડરી જશે

ગીતનું ત્યાર પછી છે બિલાડીના ટોપ બિલાડીના ટોપ એને શું કહેવાય ખબર છે તમે જમવા જાઓ હોટેલમાં અથવા તો ઘરે મમ્મી રસોઈ બનાવે ત્યારે મશરૂમનું શાક બનાવતી હશે ને મમ્મી હે બહુ પૌષ્ટિક હોય છે હો મશરૂમ તો આ મશરૂમ છે એને બિલાડીના ટોપ કહીએ છીએ આપણે શું કહીએ છીએ બિલાડીના ટોપ તો એનું એક મસ્ત મજાનું ગીત બનાવ્યું છે આપણે એ ગીત ગાઈએ ઓકે પછી હું તમને બધા સમજાવીશ શબ્દો બીલાડી ના ટોપ બિલાડીના ટોપ નાના લાગે રોપ નાના લાગે રોપ ઓકે જાણે છત્રી નાની જાણે છત્રી નાની ઉભી છાની માની ઉભી છાની માની છત્રી છે પણ શાંતિથી ઉભી

પછી જીવન એનું પાણી છે કારણ કે આખું જીવન એ પાણીમાં જ વિતાવે છે પાણીમાં જ વિતાવે આપણે કેમ આપણા ઘરની અંદર જીવન વિતાવીએ છીએ એમ માછલી એનું જીવન આખું પાણીમાં જ વિતાવે છે એટલે જીવન એનું પાણી છે હાથ અડાડો ડરી જશે જુઓ તમે ક્યારેક જશો અને ક્યાંય માછલી હશે તો તમે આવી હશે અને આમ જરાક અડાડશો એટલે ફટફટ ફટફટ બીને ભાગી જશે છેટી ભાગી જશે શું કામે એને ડર લાગે છે કે ક્યાંક આપણે એને બહાર કાઢી લઈએ તો એટલે એને ડર લાગે છે એટલે એને હાથ અડાડો તો ડરી જશે ડરી જશે એટલે બી જવું અને બહાર કાઢો મરી જશે મછલી કોઈ દિવસ બહાર કઢાય નહીં પાણીમાંથી બહાર કાઢો તો મરી જાય તો કોઈને મારી નખાય નહીં આપણે બધાનો જીવ બચાવવાનો હોય છે મારવાનો ન હોય એટલે માછલીને ક્યારેય પાણીમાંથી બહાર કઢાય નહીં સમજાઈ ગયું ને બધાને તો સરસ મજાનું ગીત છે તમારે લર્ન કરી લેવાનું છે એકવાર મારી સાથે ફરીથી ગાઈ લ્યો ઓકે માછલી જલની રાણી છે જીવન એનું પાણી છે હાથ અડાડો ડરી જશે બહાર કાઢો મરી જશે ઓકે આ રીતે ત્યાર પછી બિલાડીના ટોપ બિલાડીના ટોપ બિલાડીના ટોપ નાના લાગે રોપ નાના લાગે રોપ જાણે છત્રી નાની જાણે છત્રી નાની ઊભી છાની માની ઊભી છાની માની હવે જુઓ બિલાડીના ટોપ બિલાડીના ટોપ તમે બિલાડીના ટોપ જોયા હશે અને ન જોયા હોય તો ક્યારેક તમે ગામ જાવ તો ઘણી જગ્યાએ એ ઉગી નીકળા હોય છે એની રીતે તો બિલાડીના ટોપ છે એ સરસ મજાની છત્રી જેવા લાગે છે અને અત્યારે તો એની ખેતી પણ થાય છે અને એ શાકમાં સબ્જીઓમાં વપરાય છે એટલે બિલાડીના ટોપ છે પીઝામાં પણ વપરાય છે એટલે બિલાડીના ટોપ છે એને આપણે મશરૂમ કહીએ છીએ કહીએ છીએ ને તમને ખબર છે ને મશરૂમનું શાક બને તમે હોટેલમાં જમવા જતા હોય તો મશરૂમ ના શાક ઘણી વાર પીઝા ખાવા જતા હોય તો મશરૂમ વાળા આવતા હોય છે આવે છે ને તો આ રીતે બિલાડીના ટોપ આપણે એને બિલાડીના ટોપ કહીએ છીએ નાના લાગે રોપ પછી જાણે કેના જેવા લાગે છે જાણે એટલે કે એના જેવા જ જાણે એટલે કે ન હોય હાચુકમાં ન હોય એવા એમ છત્રી

આ શબ્દો તમારે બંને વસ્તુ તમારી સી ડબલ્યુ બુકમાં લખી લેવાનું છે સારા અક્ષરે ઓકે આટલું આપણે પાઠ છનું કરીશું નવું આપણે લેસન પછી ચાલુ કરીશું અત્યારે તમારે પ્રેક્ટિસ માટે આટલું કરવાનું છે બાય